તાપીમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. તાપીમાં તાલુકા મથકે શરૂ કરાયેલા કોવિડ આઇસોલેશન સેન્ટર બંધ કરાયા. વાલોડના બુહારી ખાતે નમો કોવિડ કેર સેન્ટર બંધ કરવામાં આવ્યું. નમો કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધી 200થી વધુ દર્દીને સારવાર અપાઈ ચૂકી છે. ત્રીજી લહેર આવશે તો તેની પણ તૈયારીઓ કરી દેવાય છે. દીપક ગામિત સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપક, શું વિગત? સમગ્ર રાજ્ય સહિત જે જિલ્લામાં કોરોનાની બીજી લહેર એકદમ ઘાતક પુરવાર થઈ હતી, જેને લઈને તાપી જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો નોંધાતા જે સરકારી હોસ્પિટલ છે એની જે તમામ જે જિલ્લામાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીને કોરોનાના દર્દીને તો વધારો થતા બેડની અછત સર્જાવા પામી હતી, જેને લઈને દરેક તાલુકા મથક પર જે આઇસોલેશન કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા. પરંતુ છેલ્લા એક સપ્તાહથી જે તાપી જિલ્લામાં કોરોનાના કેસની રફતાર ધીમી પડતા હવે ધીમે ધીમે જે તમામ હોસ્પિટલોમાં બી બેડો કોરોનાના દર્દીમાં ઘટાડો થતા બેડોની બી એ થઈ ગઈ છે, જેને લઈને ખાસ કરીને જે તાલુકા મથક પર જે આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે તેમાં હવે ધીમે ધીમે બંધ કરવામાં આવી રહ્યા છે. વાલોડ ખાતે જ આવેલું જે વાલોડના બુઆજ ખાતે જે નમો કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જે જેમાં હાલ હવે કોરોના દમના દર્દીનો ઘટાડો થતા તેને હવે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું તેમાં 200થી વધુ કોરોનાના દર્દીની સારવાર કરવામાં આવી હતી, અને હાલ જો ત્રીજી લહેર પણ આવે તો તેના માટેની પણ પૂર્વ તૈયારી હાલ જિલ્લા વહીવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા કરી દેવામાં આવી છે. જી, ધન્યવાદ જાણકારી માટે દીપક.